હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. કાલે વોટ્સએપ ઉપર મને બે મેસેજ આવેલા, બંને મેસેજ ક્રેડિબલ પર્સન દ્વારા આવેલા હતા, બંને ચાર્ટ સાથે, બંને ફિગર્સ સાથે, બંને ઘણા બધા ડેટા સાથે એ લોકોએ મોકલેલા હતા. બંને મેસેજ કોરોના વેરિયન્ટનું, જે ઓમિક્રોન વેરિયન્ટ છે, એના વિશેના હતા. એમાંથી એક મેસેજનું કન્ક્લુઝન એમ હતું કે કોરોના વાયરસ બહુ ભયાનક નથી, એ ખાલી સ્પ્રેડ ફાસ્ટ થાય છે, જે ઓમિક્રોન વેરિયન્ટ છે નવું એ. અને બીજો મેસેજ એવું હતું કે ઓમિક્રોન વેરિયન્ટ બહુ ખતરનાક છે અને એ જડલીથી માણસની અંદર બીજા લક્ષણો વગર ડાયરેક્ટ લંગ્સ ઉપર એટેક કરી અને માણસની જિંદગીને નુકસાન કરી શકતો હોય છે. હવે તમને બી આ બધા મેસેજ મળ્યા હશે, અને હવે હજુ નહીં મળ્યા હોય તો હવે ચાલુ થશે. જે આપણા પાછળના એક્સપિરિયન્સ પ્રમાણે કોરોના વાયરસમાં જે આપણને ઇનિશિયલી ચાલુ થયું, એના એક્સપિરિયન્સ પ્રમાણે આ બધી વસ્તુ જેટલું બને એટલું જલ્દી સ્પ્રેડ, વાયરસ કરતાં બી વધુ જલ્દી આ વસ્તુ સ્પ્રેડ થશે. તો ખરેખર હકીકત શું છે? કોરોના વાયરસનું જે નવું મ્યુટેશન આવેલું છે, ઓમિક્રોન વેરિયન્ટ, એની ખરેખર હકીકત શું છે એ આપણે આ વિડીયોમાં જાણીશું. ફર્સ્ટ ઓફ ઓલ, આ જે કોરોનાનું નવું વેરિયન્ટ છે એ જે જીનેટિક મ્યુટેશનના કારણે છે, એ સેનાલ કેમ એવું થાય છે, કેમ મ્યુટેશન બને છે. હવે કોઈ બી વાયરસ હોય, કોઈ બી વાયરસ હોય, એની એક સ્ટ્રેટેજી હતી, એક પેટર્ન હોય છે કે અમુક ટાઈમ થાય એ પોતાના જીન્સ બદલતો હોય છે. આમ આપણે જેમ કેમ કહીએ છીએ કાચંડા એના રંગ બદલ્યા, એ રીતે જ વાયરસ પોતાના જે અમુક સ્ટ્રક્ચર હોય, બોડીનો પ્રોટીન હોય, એની અંદર ઘણા બધા ફેક્ટર્સના લીધે એની અંદર મ્યુટેશન થાય છે, એની અંદર ચેન્જ આવે છે. અને એના નવો એક જે ચેન્જ આવેલો છે, અને અત્યારે આપણે જે નામ સાંભળીએ છીએ, એ કોરોના વાયરસનું એક જિનેટિક મ્યુટેશનના કારણે આવેલું વેરિએશન છે, જેને ઓમિક્રોન વાયરસ કહેવાય છે. હવે WHOએ આને વેરિયન્ટ ઓફ કન્સર્ન કેમ કીધેલું છે? વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે શું? કે આ ઘણા બધા લોકોને પ્રભાવિત કરી શકે છે, આ ઘણા બધા માણસોને માટે એ હાનિકારક થઈ શકે છે, એવું કેમ કીધેલું છે? એનું કારણ એ છે કે જ્યારે હમણાં જ આવ્યો છે, જ્યારે કે 25 નવેમ્બરની આજુબાજુમાં કેસ સાઉથ આફ્રિકામાં ડિટેક્ટ થયો, અને એના પછી આજે હજુ 10 દિવસ બી નથી થયા, અને દરેક કન્ટ્રીની અંદર આ વાયરસના થોડા થોડા કેસીસ આવવા માંડેલા છે. બેઝિકલી અત્યાર સુધીનો જે ટાઈમ છે, જે 9-10 ડેઝનો ટાઈમ છે, એની અંદર એટલું સ્પષ્ટ થયેલું છે કે આ વાયરસની ઇન્ફેક્ટિવિટી, સ્પ્રેડ થવાની તાકાત, સ્પ્રેડ થવાની તાકાત બહુ જ વધારે છે. જે ડેલ્ટા વેવ, જે લાસ્ટ વેવ હતો, એના કરતાં બી ઘણી બધી વધુ છે, એટલું અત્યાર સુધી અનુમાન કરવામાં આવેલું છે. એના સિવાયનું બીજા બધા જ અનુમાન કોઈને ખબર નથી, કારણ કે આ વસ્તુ ઉપર હજુ રિસર્ચ ચાલી રહેલું છે. હવે લક્ષણો શું છે? તો અગેન, એના માટેનું હજુ કોઈ ફિક્સ કન્ક્લુઝન નથી. જે કહે છે કે આ બહુ ખતરનાક વાયરસ છે એ લોકો બી ખોટા, અને જે કહે છે કે આનાથી બીજું કશું વાંધો નથી એ લોકો બી ખોટા. કારણ કે હજુ 8-9 દિવસ થયેલા છે, આટલા બધા કેસીસ આવ્યા, એમાંથી લગભગ 1% જેટલા લોકો ત્યાં હોસ્પિટલાઇઝ કે વેન્ટિલેટર, હોસ્પિટલાઇઝ ઘણા બધા છે પણ વેન્ટિલેટર ઉપર 1% લોકો જ ગયેલા છે. તે એકચ્યુઅલની અંદર કેસનો આંકડો વધવાના લીધે આને WHO એક વેરિયન્ટનું જે કીધેલું છે કે કન્સર્ન ઓફ વેરિયન્ટ, એનું નામ આપેલું છે. હવે આપણો બીજો ક્વેશ્ચન એ થાય, આપણું શું, આપણે વેક્સિનેશન લીધેલી છે, મને પહેલાં કોરોના વાયરસ થયેલો છે, તો એ આપણી જિંદગીને કઈ રીતે અસર કરી શકે? હવે તમે માની લો કે તમે સપોઝ iPhone 12 Pro વાપરો છો, તમને તમારા કોઈ ફ્રેન્ડે iPhone 12 Pro Max અથવા તો 13 Pro Max ગિફ્ટ કરેલો છે, તો iPhone 12 Pro નું કવર 12 Pro Max કે 13 Pro Max ની અંદર ફિટ થવાનું નથી, તમારા એના માટેનું કવર નવું લાવવું જ પડે. એ જ રીતે વેક્સિનનું છે, અત્યારે જે આપણે વેક્સિન લીધેલી છે, મેઇનલી એન્ટીબોડી, જે જૂના વાયરસની એન્ટીબોડી હતી એ પ્રમાણે આની અંદર નવા વાયરસમાં અસર કરશે કે નહીં એ દુનિયામાં કોઈને ખબર નથી. ટાઈમ જશે એટલે આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ વાયરસની વેક્સિન અસર કરેલી છે કે નથી કરેલી, પ્રીવિયસ ઇન્ફેક્શન છે તો અસર કરશે કે એની એન્ટીબોડી અસર કરશે કે નહીં એ દુનિયામાં કોઈને ખબર નથી. જે બી કહે છે કે નહીં કરે એ બી ખોટા, અને જે બી કહે છે કરે છે એ બી ખોટા. હાલ સુધી 8-9 દિવસની અંદર એવું કોઈ કન્ક્લુઝન આવેલું નથી, આ વસ્તુ ઉપર રિસર્ચ ચાલી રહેલું છે. હવે ચોથો ક્વેશ્ચન આવે કે ભાઈ આપણે કરી શું શકીએ? ચલો બીજું બધું તો ઠીક છે, હજુ બોર્ડર સીલ થવા માંડી, શેર માર્કેટ પડવા માંડ્યું, આપણે શું કરી શકીએ? તો પહેલી વસ્તુ, પેનિક થવાની જરૂર નથી.
જે ફર્સ્ટ કોરોના વાયરસમાં બી આપણે પેનિક થયેલા હતા, જે અત્યારે બી અમે જોઈએ છીએ કે કોરોના વાયરસ કરતાં એ વખતે જ્યારે પેનિક થયેલા હતા ત્યારે જે અનનેસેસરી મેડિકેશન ગયેલી છે, જે મેન્ટલી જે લોકો આને બહુ વધુ પડતું લઈ લીધું, એ લોકો હજુ સુધી હેરાન થયેલા છે. એટલા માટે જ પેનિક થવાની જરૂર નથી, કારણ કે હજુ સુધી કોઈ આની વસ્તુની કોઈને ખબર જ નથી. એના માટે તમે જ્યારે બી કોઈ તમે શું કરી શકો, તો જે રીતે મોરારી બાપુ કહે છે કે બીજું કંઈ કરો કે ના કરો, કોઈને નડોમાં, એ જ રીતે વોટ્સઅપના જે ફોરવર્ડ મેસેજીસ છે જેની કોઈ ઓથેન્સિટી નથી, કોઈ વસ્તુના ક્યાંય ધડ માથા વગરની વસ્તુઓ છે, એને ફોરવર્ડ કરવાનું રહેવા દો અને એના લીધે કોઈ પેનિક કન્ડિશન કરવાનું રહેવા દો. બીજી વસ્તુ શું કરી શકો, વેક્સિનેશન. ઇન્ડિયામાં આટલો બધો વેક્સિનેશનનો રિસ્પોન્સ મળેલો છે, પણ હજુ ઘણા બધા લોકોએ સેકન્ડ ડોઝ લેધો નથી અથવા તો લેવા માટેનો વેઇટ કરી લે છે. તો તમે તમારા ફેમિલીમાં, તમારા જે આજુબાજુમાં વેક્સિનેશનનો હજુ સુધી જો ના થયેલું હોય તો એનો એક સ્પ્રેડ કરી શકો, કારણ કે એક જ વસ્તુ એવું છે કે જો બચાવશે તો એ આપણને વેક્સિન બચાવશે. એટલા માટે તમે જેટલું બને એટલું વેક્સિનેશન માટેનું ગવર્મેન્ટની ડ્રાઇવમાં એમને સહકાર આપો. હવે આનો અંત શું હશે? હવે આમાં બે વસ્તુ થાય, જ્યારે બી કોઈ એવો વાયરસ પોતાની જાત બદલે ત્યારે કાં તો અપગ્રેડ થાય કાં તો ડાઉનગ્રેડ થાય. અપગ્રેડ થાય એટલે મતલબ કે નવા ક્રિટિકલ ફીચર સાથે લઈને એની એની સિવિયારિટી વધુ હોઈ શકે, ઇન્ફેક્શનનો સ્પ્રેડ વધુ હોઈ શકે, તો એ અપગ્રેડ થયેલું કહેવાય. જો એ થાય તો હા, ડેફિનેટલી ફરીથી પાછું પહેલાંના જેવું થઈ શકે. ના થાય અને એ જે ડાઉનગ્રેડ થાય, વાયરસ પોતાની રીતે પોતાની જાતને એક વીક પાડી દે, તો પછી આપણને ઘણો બધો ફાયદો થઈ શકે અને એ બેઝિકલી આ વાયરસ હ્યુમેનિટીમાંથી કદાચ ધીરે ધીરે નીકળી જાય અથવા તો વીક થઈ જાય, એના લીધે જે સાદો ઇન્ફ્લુએન્ઝા વાયરસના જેવી રીતે આ રહી શકે. સો એટલા માટે જ પહેલી વસ્તુ એટલું સમજવાનું, કારણ કે જે વસ્તુનું આપણને નોલેજ નથી, જે વસ્તુ જો આપણને ખબર નથી, એ વસ્તુમાં દરેક વસ્તુમાં પીએચડી કરવાની જરૂર નથી. એક ઓથેન્સિટી હોય, WHOની વેબસાઇટ એ ઓથેન્ટિક વેબસાઇટ કહેવાય, જે ડૉક્ટર્સ આની અંદર કામ કરતા હોય એ ડૉક્ટર્સની, કારણ કે એમના રિસર્ચ પ્રમાણે તમને હું અત્યારે જે કહી રહ્યો છું, મેં ઘણી બધી વસ્તુઓ વાંચ્યા પછી હું તમારી જોડે મેસેજ હું શેર કરી રહ્યો છું. એટલા માટે જાતે ગૂગલ કરવા કરતાં તમારા ડૉક્ટર્સની સલાહ લો. ગભરાવાની અત્યારે હાલની મોમેન્ટે જરૂર નથી, બટ એટ ધ સેમ ટાઈમ એક પ્રિવેન્ટિવ સાઈડ કે એક નોલેજ હોવું જોઈએ કે અત્યારના જે વાયરસ છે એના લક્ષણો થોડા પહેલાં કરતાં જુદા હોઈ શકે. એટલા માટે જ કંઈક એવું અનયુઝ્યુઅલ શરીરમાં લાગતું હોય તો પેનિક થયા વગર તમારા ડૉક્ટરની સલાહ લો. એક રાઇટ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં હેલ્પ કરો. થેન્ક યુ સો મચ.